અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલને લઈ પોલીસ એલર્ટ થઈ છે. આવતીકાલથી કાંકરિયા કાર્નિવલનો થશે પ્રારંભ. કાંકરિયા વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. કાર્નિવલમાં સીસીટીવી કેમેરાથી પણ નજર રાખવામાં આવશે. સાથોસાથ કોરોના કાળના બે વર્ષ બાદ કાર્નિવલના આયોજન પર જનતાનો પ્રતિસાદ પણ મળશે. બે વર્ષ પછી કાર્નિવલ યોજાઈ રહ્યું છે તેનો ઉત્સાહ પણ જનતામાં ખૂબ છે. કોરોનાની દહેશત વચ્ચે ગાઈડલાઈનનો યોગ્ય અમલ કરવો જરૂરી છે. અત્યારે કોરોનાનું જોખમ છે તો કાર્નિવલનું આયોજન થવું ન જોઈએ, જનતા તેવું પણ કહી રહી છે. અમદાવાદ શહેરની અંદર 25 ડિસેમ્બરથી કાંકરિયા કાર્નિવલની જે શરૂઆત થવાની છે તેને લઈને હાલ તો કાંકરિયા લેક ખાતે તૈયારીઓને આખરીઓ આપવામાં આવી રહ્યો છે. અહીંયા હાલ આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કાંકરિયા કાર્નિવલને લઈને. છેલ્લા બે વર્ષથી જે કાંકરિયા કાર્નિવલની ઉજવણી નથી થઈ તેને લઈને હવે જ્યારે આ વર્ષે ઉજવણી થવા જઈ રહી છે, આ 5 દિવસની જયારે ઉજવણી થવા જઈ રહી છે તેને લઈને હાલ અહીંયા તૈયારીઓ ચાલી રહી છે. આ સાથે જ કાંકરિયા ખાતે પોલીસનો પણ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં અહીંયા જ્યારે મુલાકાતીઓ જયારે અહીંયા કાર્નિવલની મજા માણવા આવવાના છે તેને લઈને પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. આ સાથે જ દરેક જગ્યાએ અહીંયા મણિનગર પોલીસ સ્ટેશન દ્વારા આ વિસ્તારનું જે પોલીસ સ્ટેશન છે તેના દ્વારા અહીંયા બેનરો પણ લગાવી દેવામાં આવે છે કે ખિસ્સા કાતરાઓથી સાવધાન રહેવું, ચોરીથી સાવધાન રહેવું. સાથે જ જે કાર્નિવલની અંદર તમામ જગ્યાએ બેનરો પણ લગાવી દેવામાં આવે છે, રસ્તાના મેપ પણ જે દર્શાવતા હોય તે પ્રકારના બેનરો લગાવવામાં આવે છે. અને સાથે સીસીટીવી કેમેરાથી આ વખતે આ કાર્નિવલની જે સિક્યુરિટી બંદોબસ્ત છે તેને પણ વ્યવસ્થાને ભાગરૂપે લેવામાં આવશે. મોટી સંખ્યામાં પોલીસના કર્મચારીઓ હશે જે ચુસ્ત બંદોબસ્તની અંદર હશે. સાથે સાથે સીસીટીવી કેમેરાથી પણ દેખરેખ રાખવાનો જે નિર્ણય કરવામાં આવ્યો છે તેને લઈને પણ હાલ અહીંયા સીસીટીવી કેમેરા પણ લગાવવાની કાર્યવાહી જે કામગીરી જે છે તે પણ કરી દેવામાં આવી છે. કેમેરામેન મેહુલ પટેલની સાથે પ્રદીપ કચ્છ, વીટીવી અમદાવાદ.